भारत माता की। आजना ऋण स्वीकार कार्यक्रम अंदर उपस्थित अपना प्रदेश उपाध्यक्ष डॉक्टर भरतभाई बोगरा साहेब, जिला भाजपा महामंत्री भाई श्री मनसुख भाई रवाणी साहेब, स्टेज माथे बैठेला सौ महानुभावो, जसदन तालुका माथी पधारेला सौ आगेवानो अने बहेनो, आजना कार्यक्रम में शुभेच्छा माटे अत्यारे तमे जे सामे बैठा छो बधाय एनो खूब खूब आभार मानवो जोईए, एने खूब खूब शुभेच्छा आपवी जोईए के तमारा हिसाबे के आपणा विस्तार नी अंदर आ सीटू आवी। आनी अंदर आपणा विस्तार में बे जिला पंचायत ने उम्मीदवार ने सारी बहुमती थी आपे छूटाव्या ए बदल खूब खूब आभार। भारत माता की जय, वंदे मातरम। खूब खूब आभार हरेशभाई। त्यारबाद हूँ विनंती करीश मान्य श्री अशोक भाई मेहता साहेब, जसतर ना अग्रणी केळवणीकार, जसतर विधानसभा ना इंचार्ज अने जूना जनसंघ ना वर्षो जूना पीठ आगेवान, उना माटे जोरदार तालियो पाडीशु। अशोक भाई मेहता ने विनंती करीश। આજના આ સમારંભમાં ઉપસ્થિત સમાજના સૌ શ્રેષ્ઠ ભાઈઓ, ડાયસ પર બેઠેલા સૌ મહાનુભાવો, બહેનો અને કાર્યકર્તા બંધુઓ, આજે કંઈ ગુજરાતની અંદર વિજય આપને મળ્યો છે એના વિનગર પણ સહભાગી બન્યું છે, આપણે એ સૌનો પાસેથી અપેક્ષા રાખીએ કે જે પ્રમાણે નરેન્દ્રભાઈ સમાજ માટે કામ કરી રહ્યા છે, જે પ્રમાણે વિજયભાઈ કામ કરી રહ્યા છે, જે પ્રમાણે આપણા બોગરા સાહેબ કામ કરી રહ્યા છે, હવે પછીનો સમય સામાન્ય માણસની આ ગુજરાત સરકારની અને રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની એટલી બધી યોજનાઓ છે, એ યોજના સામાન્ય માણસના ઘર સુધી પહોંચે અને એ પહોંચાડવાની જવાબદારી આ ચૂંટેલા સભ્યોની છે, એને અભિનંદન સાથે આ લોક લાગણી તમારા પ્રત્યે એટલા માટે ઉપસ્થિત થઈ છે કે ભારતીય જનતા પક્ષના સૌએ વિશ્વાસ મૂક્યો છે, તમારી ઉપર વિશ્વાસ મૂક્યો છે, જેમ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર કામ કરી રહી છે આ દેશ માટે, સમાજ માટે, રાષ્ટ્રીય રીતે, સ્ટેટ લેવલે, એ જ રીતે તમે તમારા ગામમાં, તમારા વિસ્તારમાં લોકોના સામાન્ય પ્રશ્ન હોય, પછી એ આરોગ્યનો પ્રશ્ન હોય, શિક્ષણનો હોય, રોડનો હોય, સૌને અભિનંદન, વંદે માતરમ, ભારત માતા કી જય। ખૂબ ખૂબ આભાર અશોકભાઈ મહેતા સાહેબ। ત્યારબાદ હું માન્ય શ્રી ખોડાભાઈ ખસિયા સાહેબને વિનંતી કરીશ કે તેઓ આજના પ્રસંગ અનુસંધાને માર્ગદર્શન આપશે। ખોડાભાઈ ખસતા કરે અને તમામ કાર્યકર્તાઓને સાચવે અને તમામ કાર્યકર્તાઓને વચ્ચે ખાસ જવાબદારીપૂર્વકનું એક વડીલ તરીકેનું કામ કરે છે, એમના માટે જોરદાર તાલીઓ પાડીને એમને આવકારીશું। ત્યારબાદ ખૂબ ખૂબ આભાર। ત્યારબાદ હું વિનંતી કરીશ આપણા સાણથલી સીટના આપણા જિલ્લા પંચાયતના ઉમેદવાર પ્રતિનિધિ ધનજીભાઈ ભુવા અને સાણથલી ગામના પૂર્વ સરપંચ અને ભારતીય જનતા પાર્ટીના એક અડીખમ અને પીઠ આગેવાન એવા ધનજીભાઈ ભુવા માટે જોરદાર તાળીઓ પાડીશું। ધનજીભાઈ ભુવાને વિનંતી કરીશ કે તેઓ આપણને માર્ગદર્શન આપે। ભારત માતા કે વંદે। વિરનગર મુકામે વિજય સભામાં ઉપસ્થિત આપણા લડેલા એવા આદરણીય શ્રી પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી બોગરા સાહેબ, ઉપસ્થિત જિલ્લાના મહામંત્રી શ્રી મનસુખભાઈ રામાણી, મંચ ઉપર ઉપસ્થિત દરેક ઉમેદવાર બહેનો ભાઈઓ, તેમજ ઉપસ્થિત આ ગામના વડીલો, તેમજ મંચ ઉપર તાલુકા અને જિલ્લાના સર્વ આગેવાન ભાઈઓ બહેનો, તેમજ વિરનગર મુકામે ઉપસ્થિત બંને સીટના કાર્યકર બંધુઓ, વડીલો, માતાઓ, બહેનો અને યુવાન મિત્રો, વિજય વિશ્વાસ સંમેલન આજે આ બંને સીટનું પૂરું થાય છે અને ચૂંટણી બધાને ભૂલી જવાની છે। ચૂંટણી દર વર્ષે આવતી હોય છે, જેમણે મત આપ્યા એમની જય અને જેમણે મત નથી આપ્યા એમની પણ જય। આવતીકાલથી આપણે વિજય પૂરો થાય છે અને વિકાસ પંથે ચાલવાનું છે। સાણથલી હોય કે આટકોટ હોય,
જસદણમાં બધા ભાઈઓ આવ્યા છે એટલે હવે પછી જવાબદારી અમારા પ્રતિનિધિ તરીકે અમારા બધાની વધે છે અને વિશેષ જવાબદારી આપણા પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ડોક્ટર ભરતભાઈ બોગરા સાહેબની વધે છે જસદણ તાલુકાનો વિકાસ કરવા માટે અમે સૌ કટિબદ્ધ છીએ નાના મોટા દરેક ગામની અંદર નાના મોટા દરેક સમાજની અંદર સરકારની યોજનાઓ કેમ અમલ થાય સરકારની યોજનાઓનો લાભ છેવાડાના માણસ સુધી કેમ પહોંચે મધ્યમ ગરીબ અને દરેક સમાજને આ લાભ મળે એના માટે અમે આ વિકાસની હારમાળા લઈને 5 વર્ષ સુધી આપણી વચ્ચે રહેવાના છીએ કામ તમે આપજો કામ કરવા માટે અમે તત્પર છીએ 5 સીટ જસદણની ગઈ છે પણ અમે જસદણ વિચ્છાને અમારા તાલુકો સમજે અને મેં 5 વર્ષ તાલુકા ભાજપ પ્રમુખ તરીકે 105 ગામમાં સેવા આપી છે એટલે મારે એક પણ ગામ અજાણ્યું નથી કોઈ પણ ગામના પ્રશ્નો હશે કોઈ પણ સમાજના પ્રશ્નો હશે અમે આપની વચ્ચે કટિબદ્ધ રીતે કામ કરવા તૈયાર છીએ અને આપણા વડીલોને માર્ગદર્શન લઈને અમે આ ગામડાનો વિકાસ કરવા માંગીએ છીએ ગામડાને શહેરની હરોળમાં કેમ લઈ જવા પછી વીજળી હોય પાણી હોય શિક્ષણ હોય આરોગ્ય હોય રોડ રસ્તા હોય કે કાયદો વ્યવસ્થા હોય તમામ ક્ષેત્રે આ ગામડાઓને સ્પર્શતા પ્રશ્નો છે આ પ્રશ્નોને અમે જાગૃત થઈ અને આપની સમક્ષ કાયમ માટે ઉજાગર કરવા માંગીએ છીએ કાયમ માટે અમે આપની વચ્ચે કામ કરવા માંગીએ છીએ જેમ આટકોટ સીટમાં કાર્યાલય ખોલવામાં આવ્યું છે એમ જ સાણતલી સીટમાં પણ કાર્યાલય ખોલવામાં આવ્યું છે એ નાના મોટા પ્રશ્નો હોય દરેક પ્રજાના પ્રશ્નો હોય એમને વાચા આપવા માટે આ કાર્યાલય ખોલવામાં આવ્યું છે તેનો ભરપૂર લાભ લેજો અને તમામ વર્ગોને લાભ મળે એના માટે અમે કટિબદ્ધ છીએ આજનો આ વિજય સંમેલનમાં આપ સૌએ જે ઉપસ્થિત રહી અને હાજરી આપી છે એ બદલ સૌને હું આવકારું છું અને આભાર સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ ખૂબ ખૂબ આભાર ધનજીભાઈ ત્યારબાદ જયેશભાઈ રમણીને વિનંતી કરીશ કે તેઓ આગળની કાર્યવાહી કરે આજના વિશિષ્ટ સન્માન માટે હું એક વિનગરના રાદડિયા પરિવાર પરેશભાઈ રાદડિયા ડોક્ટર ભરતભાઈ બોગરા અને મનસુખભાઈ રામાણીનું સન્માન કરવા માંગે છે ત્યારે હું વિનંતી કરીશ કે રાદડિયા પરિવાર વિપુલભાઈ રાદડિયા પ્રમુખ અને એમની ટીમ ઝડપથી સ્ટેજ ઉપર આવશે ત્યારબાદ તાલુકા સદસ્ય શાંતુભાઈ ધાદલ અને પરેશભાઈ રાદડિયા એ બંનેનું સન્માન કરવા માટે દલિત સમાજના આગેવાનો અને એમનું ગ્રુપ સ્ટેજ પાસે તૈયાર રહેશે ખાસ આપણા વિસ્તારના આગેવાનોનું સન્માન થઈ રહ્યું છે ત્યારે આપ સર્વની પ્રાથમિક ફરજ બને કે અમને આપણે જોરદાર તાલીથી વધાવીએ આશા રાખીએ કે આપણા વિસ્તારમાં સતત રહે ખૂબ ખૂબ આભાર ત્યારબાદ તાલુકા સદસ્ય શાંતુભાઈ ધાદલ અને પરેશભાઈ રાદડિયા બંને તેજ ઉપર આવશે એમનું સન્માન કરવા માટે દલિત સમાજના આગેવાનો અને ન્યાય સમિતિના ચેરમેન નટુભાઈ સોલંકી જેમને પરેશભાઈ રાદડિયાના સરપંચના કાર્યો જે થયા છે એમના સમાજના એના માટે નટુભાઈ એમને બિરદાવવા માંગે છે સમિતિના ચેરમેન નટુભાઈ અને એમની ટીમ પરેશભાઈના સમયગાળ દરમિયાન સરપંચે એમના કામ કરેલા એ બદલ એમને ગિફ્ટ મોમેન્ટો આપી અને એમનું સન્માન કરી રહ્યા છે ત્યારે જોરદાર તાલીથી આપણે એમને વધાવશું ખૂબ ખૂબ આભાર તમામ આગેવાનોનો
કાર્યક્રમનો દોર આગળ ધપાવીશું. આપણી વચ્ચે ખાસ જસ્તણથી શ્રી અશોકભાઈ દાદલ, પ્રમુખ શ્રી ચેમ્બર ઓફ કોમર્સ જસ્તણ ઉપસ્થિત છે. એમને વિનંતી કરીશ કે તેઓ આજના આ પ્રસંગે બે શબ્દો કહેશે. વિજય વિશ્વાસનો જે કાર્યક્રમ જે અહીંયા આપણે વિનગરને આંગણે રાખ્યો તે બદલ બોગરા સાહેબ અને શાંતુભાઈ તથા પરેશભાઈ તથા ભુવા સાહેબ બધાને અભિનંદન આપું છું અને બે વિસ્તારની સીટ બહુમતી લેવા તે બદલ આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન મારા. ખૂબ ખૂબ આભાર અશોકભાઈ. ત્યારબાદ રમાબેન મકવાણા, આપણા રાજકોટ જિલ્લાના મંત્રીશ્રી અને જસ્તણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રમાબેન મકવાણાએ સાણથલી જિલ્લા પંચાયત સીટમાં ખૂબ સારી રીતે બેઠકો કરેલી, મિટિંગો અને ખૂબ સારું કામ કરેલું છે. અમને વિનંતી કરીશ આપને માર્ગદર્શન આપે. જોરદાર તાળીઓનો આવકારીશું. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં સૌ ભાઈઓ જે જીતા છે એ સૌ મતદારોની આધારે જીતા છે. આપ સવે એમની ઉપર વિશ્વાસ મેળવે, વિશ્વાસ મેળી અને જે આપ્યો છે એ વિશ્વાસ એડે ન જાય એવા મતદારોને સૌ યાદ છે. એમાં જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયતમાં આપણા ત્રણ બહેનો છે અને કાલ મહિલા દિવસ હતો સાહેબ, બોગરા સાહેબ, અને અમારા બહેનો ત્રણ જીતેલા છે અને આપે સવે વિશ્વાસ મેળવ્યો છે એ બદલ આપ બહુનો ખૂબ આભાર. ભારત માતા કી જય, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર રમાબેન. ત્યારબાદ હું વિનંતી કરીશ સોનલબેન વસાણ, બે મિનિટ બે શબ્દો આપ કયો આપે, પણ ખૂબ સારી રીતે મહિલાઓની મીટિંગ કામ કરેલું છે. હા, પછી પરેશભાઈ રાદડી આપણા, એ આપણને માર્ગદર્શન આપશે ઝડપથી. હેલો, વંદે માતરમ. સ્ટેજ પર બિરાજમાન તમામ મારા ભાઈઓ તથા બહેનો, રમાબેને કીધું ને કે ત્રણ મહિલા જીતી છે એટલે અમે જોકે જીત્યા છે અમે, અને સાચામાં સાચો ઋણ સ્વીકાર તો અમે તમારા બધા મતદારોનો કરીએ છીએ કે જ્યારે અમે કામે લગાડ્યા હતા અમારા ઇન્ચાર્જે, અમને ઘરેથી એવું કહેવામાં આવતું હતું કે ભાઈ ચૂંટણી તો ગામડામાં છે અને તમે શું ઠેકી પડ્યા છો, આ શુદ્ધ ગુજરાતીમાં એવું કહેતા હતા. પણ આ ઇન્ચાર્જશ્રી અમને એક દિવસ ફ્રી નહોતા રહેવા દીધા, રોજની ત્રણ ચાર મિટિંગો લેવા જવાનું હતું અને જે અમારી ફરજ બને છે આ પાર્ટીએ અમને ખૂબ આપેલું છે. તો તમારા તમામ ભાઈઓ અને બહેનોનો અમે ઋણ સ્વીકારીએ છીએ તથા બોગરા સાહેબનો જે વિજય છે, અમે ત્યારે પણ ઇન્ટરવ્યુમાં કીધું હતું કે આ જીત ડોક્ટર ભરતભાઈ બોગરાની છે. વંદે માતરમ, ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર સોનલબેન. ત્યારબાદ હું પરેશભાઈ રાદડિયાને વિનંતી કરીશ કે તેઓ આજના આ કાર્યક્રમમાં પોતાના બે શબ્દો કહેશે. જોરદાર તાળીઓથી પરેશભાઈને આપણે આવકારીશું. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી જય. હવે જે આપણે આ ચૂંટણી ધનજીભાઈ કીધું એમ પૂર્ણ થઈ ગઈ છે, જેને મત દીધા એની જય અને નો દીધા હોય એની જય, રાતે જાગ્યા હોય એની જય. બીજું કે આ જીત છે એ મતદારોની છે. આઠ ગામે જે મને બહુ જંગી મતથી જીતાડ્યો છે એ ડોક્ટર ભરતભાઈ બોગરાએ જે મને ટિકિટ આપી અને એની શાખા અને એની આબરૂથી જે તમે લોકો ભારતીય જનતા પાર્ટીમાં ઉપર વિશ્વાસ મૂક્યો છે અને હું આ જંગી મતથી જીતો છે એ આ ટોટલ જીતની જવાબદાર અને જીતના હિસ્સેદારો મતદારો છે. બીજું કે મારું વીરનગર ગામ જ્યારે ઉપસરપંચથી લઈને સરપંચ અને હાલ જિલ્લા પંચાયતની સીટ મને જીતાડી છે એ બદલ મારા વીરનગર ગામનો નાના બાળકોથી લઈને વડીલોને હું નમન કરું છું. બીજું કે જે કાંઈ આ જીત છે એ પણ મારા ગામની સહભાગી છે અને હું કાયમી તમારો ઋણી રહીશ. જ્યારે ચૂંટણીનો નજારો ચૂંટણી મતદાનના દિવસે બોગરા સાહેબ પણ આવ્યા હતા અને મેં પણ જોયું મારા ગામની અંદર નાના બાળકથી માંડીને વૃદ્ધ સુધી ખાધા પીધા વગર મહેનત કરી અને વનવે મતદાન કર્યું એ બદલ હું મારા વીરનગર ગામનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. બીજું કે દરેક સમાજ જે કાંઈ તન મન ધનથી મારા આખા વીરનગર ગામમાં મને સાથ સહકાર આપ્યો અને નાની ઉંમરથી જે કાંઈ આ જીતાયો એ બદલ દરેક સમાજનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. જે કાંઈ કામ હશે એ 24 કલાક તમારી સેવામાં હું કાયમિક રહેશ એવી હું આગેવાનોની રૂબરૂમાં તમને ખાતરી આપું છું. બીજું
કે ભાઈ હમણાં નટુભાઈ ને એને કીધું એને આંબેડકર હોલ ની જયારે પ્રશ્ન હતો ભાઈ બોગરા સાહેબ અને સંસદ મોહનભાઈ કુંડાળીયાએ જે આંબેડકર હોલ આપ્યો આપણે એને જગ્યા આપી હાલ અત્યારે વંડાનું કામ ચાલુ છે અને એમાં જે બ્લોક નાખવાના છે એ જિલ્લા પંચાયતમાં પહેલી ગ્રાન્ટ આંબેડકર હોલના બ્લોક માટે આપવામાં આવશે એવી હું જાહેરમાં ખાતરી પણ આપું છું એટલે કોઈ પણ સમાજ હોય નાના સમાજ હોય કે કોઈ પણ હોય તન મન ધનથી હું કાયમી એનો ઋણી રહીશ અને આ મને સહકાર આપ્યો એ બદલ બધા સમાજનો અને મતદારોનો આગેવાનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને કાયમી તમારો ઋણી રહીશ એવું પણ વચન આપું છું વાહ ભાઈ વાહ પરેશભાઈ માટે ફરી એકવાર જોરદાર તાળીઓ નાના માણસના નાના નેતા છે અને બોગરા સાહેબના માર્ગદર્શન નીચે એમને ઘડાયેલા એમાં કઈ ઘટે નહીં સાહેબ ફરી એકવાર એમના માટે જોરદાર તાળી ત્યારબાદ હું આપણા રાજકોટ જિલ્લાના મહામંત્રી માનનીય શ્રી મનસુખભાઈ રામાણી સાહેબને વિનંતી કરીશ કે તેઓ આજના શુભ પ્રસંગે આપણને માર્ગદર્શન આપશે જોરદાર તાળીઓથી મનસુખભાઈને આપણે આવકારીશું ભારત માતા કી આવી રીતે નો ને એટલા બધા માણસો બેઠા ને બે હાથ ઊંચા કરી અને જોરદાર અવાજ આવો જોઈએ તમારા 10 ગામ હતા ને ભાઈ 10 10 ગામ 8 ગામ માં અવાજ આવો જોઈએ ભારત માતા કી વાહ સરસ હવે બરાબર આજના આપણા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોના ઋણ સ્વીકાર અને અભિવાદન સમારંભમાં આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા યુવાન નેતા અને આપણા પૂર્વ ધારાસભ્ય તેમજ જેમને હમણાં જ તાજેતરમાં નિમણૂક થઈ ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ એવા ડૉક્ટર ભરતભાઈ બોગરા આપણા જૂના અને એકદમ વડીલ જેને કહેવાય એવા અશોકભાઈ મહેતા મારી સાથે જિલ્લાની ટીમમાં જેઓ ઉપપ્રમુખ છે એવા આદરણીય ખોડાભાઈ એવી જ રીતે જિલ્લાની ટીમમાં અમારા મંત્રી તરીકે બેન શ્રી રમાબેન અમારા તાલુકાના પ્રમુખ એવા વલ્લભભાઈ શહેરના પ્રમુખ એવા અનિલભાઈ તાલુકાના પ્રભારી ભાઈ શ્રી હરેશભાઈ બુધ સાહેબ આપણા શાંતુભાઈ ધાદલ સાહેબ અને બંને ઉમેદવાર જિલ્લાના ધનજીભાઈ ભુવા એટલે એમને નિર્મળાબેન ભુવા અને દક્ષાબેન રાદડિયા એટલે કે પરેશભાઈ રાદડિયા અને બાકીના તાલુકા બંધન જીતેલા સૌ સભ્યશ્રીઓ અહીંયા બેઠેલા મહાનુભવો અને આપ સૌ વડીલો યુવાન મિત્રો અને બહેનો આ જીતેલા ઉમેદવારને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપી હું જિલ્લા ભાજપ વતી બધા જ જીતેલા ઉમેદવારને શુભેચ્છા આપું છું અને એમનું અભિવાદન કરું છું એ બધાએ કીધું કે અમે ચૂંટાઈ ગયા એટલે અમે ઘણા કામો કરશું પણ જ્યારે ચૂંટાણા કેવી રીતે થયું એ બધી અમને ખબર છે તમારી જાણ ખાતર એક મારે જાણ કરવી છે તમને કે અમે જ્યારે જિલ્લા ભાજપમાંથી સંકલન અમારું બેસતું હોય ત્યારે સંકલનમાં બધું નક્કી થતું હોય અને એ સંકલનમાં અને પાર્લામેન્ટરી બોર્ડમાં જ્યાં સીએમ અને પ્રદેશ પ્રમુખ બેસતા હોય ત્યાં એવું નક્કી કરવા કારણ કે હું આજે જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે આખા ઝોનનો એક પ્રભારી હોઉં એટલે આપણું જસ્તણ વિછિયા અને ગોંડલ આ મારા ઝોનમાં આવે છે તો એ ઝોનની અંદર જસ્તણ વિછિયામાં વાત આવી ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે ભાઈ બે સીટ જે છે સાણતલી અને આટકોટ એ મારે અને બોગરા સાહેબે જોવાની અને 6 સીટ છે એ કુંવરજીભાઈ કેબિનેટ મંત્રીને આપણા ધારાસભ્ય એમને જોવાની એટલે સંપૂર્ણ સત્તા એમને ભાઈ કોને ટિકિટ આપવી શું કરવું આખી વ્યવસ્થા બધી એમને સંભાળવાની આ બે સીટોમાં ભરતભાઈની ખાસ જવાબદારી કારણ કે એને તો આખા સૌરાષ્ટ્રમાં જવાનું હતું છતાં પણ એમને આ બે સીટની જવાબદારી લીધી અને મારે ગોંડલની પણ જવાબદારી હતી ગોંડલમાં અમે 100% રિઝલ્ટ આવ્યા છે ભાઈ બરાબર ને 100% રિઝલ્ટ અમે 44 નગરપાલિકાની સીટો હતી 44માંથી 44 અને જિલ્લા પંચાયતની અમારી 5 સીટો તો 5-5 જીત્યા એવી રીતે તાલુકા પંચાયત પણ બહુમતીથી અમારી ત્યાં થઈ ગઈ છે